દાબેલીમાં બ્રેડ રગડામાં બજારમાં વપરાતી કોથમીરની લીલી ચટણી ઘરે કેવી રીતે બનાવવી તે આપણે આજે જોશું અને આ ચટણીને તમે કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ રાખી શકો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવીશું કોથમીરની ગ્રીન ચટણી તેના માટે મેં આવી રીતે સરસ કોથમીર લીધી છે આને મેં પહેલાંથી જ ધોઈ લીધી હતી તો એકદમ સરસ તાજી કોથમીર છે તો આને આપણે હવે વ્યવસ્થિત તોડી લઈએ આપણે જાજી દાંડલી પણ કાઢવાની નથી એને પણ આપણે ઉમેરશું દાંડલીમાં પણ ઘણા વિટામિન હોય છે આવી રીતે અને દાંડલી આપણે પાછળથી સુધારીને ઉમેરી દેશું તો આવી રીતે આપણે બધી કોથમીર તોડી લઈએ તો હવે આ કોથમીરને આવી રીતે મિક્સર જારમાં ઉમેરી દીધી છે અને આ દાંડલીને પણ આવી રીતે આપણે સુધારીને ઉમેરી દઈએ જો દાંડલી આખી ઉમેરશો તો તમારી ચટણી રેસાવાળી બનશે અને વ્યવસ્થિત નહીં બને તો આવી રીતે એક ટુકડો આનાનો એવો આદુનો લીધો છે તો એક ચમચી આવી રીતે ખાંડની ઉમેરી છે સ્વાદ અનુસાર આપણે મીઠું લેવાનું છે આ થોડુંક સંચર પાવડર ઉમેર્યું છે આ આખું જીરું છે ત્રણ ચાર કડી આપણે લસણની ઉમેરી દઈએ હવે મેં અહીંયા આવી રીતે ખારી સીંગ લીધી છે જે શેકેલી આવે છે તમે દાળિયાની દાળ કે કાચા દાણા પણ ઉમેરી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મરચાં ઉમેરવાના છે અને ફ્રેશ ફોદીના આવી રીતે પાન લીધા છે અને આવી રીતે જે અજમાના પાંદ આવે છે તે પણ આપણે એક ઉમેરશું જો તમારી પાસે હોય તો ઉમેરવું આનાથી આપણી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે તો મેં આવી રીતે એક ધોઈને ઉમેરી દીધું છે હવે આપણે આ અડધા લીંબુનો રસ ઉમેરીશું આમાં અને પછી આપણે ઠંડુ પાણી ઉમેરીશું અને તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો અને દહીં પણ આવી રીતે ઉમેરી શકો છો હવે આપણે આને વ્યવસ્થિત પીસી લઈએ તો આપણી આ લીલી ચટણી વ્યવસ્થિત સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને એક વાટકામાં કાઢી લઈએ અને આ ચટણીને તમે આમ નામ રોટલી સાથે પણ ખાઈ શકો ભજીયા પકોડા સમોસા એવી રીતે કોઈ પણ સાથે તમે આને ખાઈ શકો છો અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકન દબાવો જેથી મારી નવી રેસીપી તમને તરત જ મળી રહે